સમાચાર અરબ સાગર થી મળી રહ્યા છે. હલચલના કારણે વરસાદની સંભાવના વધી ગઈ છે. વધુ સારા સમાચાર, અરબ સાગરમાં હિલચાલ ભારે થઈ ગઈ છે, વરસાદની શક્યતા છે. અરબ સાગરમાં બે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયા છે. સૌરાષ્ટ્ર કચ્છ નજીક સાયકલોનિક સર્ક્યુલેશન, કેરળ નજીક પણ સર્જાયું છે સર્ક્યુલેશન. ગુજરાતમાં 20 અને 21 જૂને થઈ શકે છે ભારે વરસાદ. ગુજરાત સહિત 7 રાજ્યમાં થશે સાયકલોનિક સર્ક્યુલેશનની અસર. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ સર્ક્યુલેશનના કારણે 20 અને 21 જૂને ભારે વરસાદ થઈ શકે છે. મેઘરાજા મહેરબાન, લાઠી અને બાબરા પંથકમાં મુશળધાર વરસાદ. લાઠીના હરસુરપુર અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ. બાબરાના વાંદળિયા, લુણકી સહિતના ગામે ધોધમાર વરસાદ. લાઠીની ગાગડિયા નદીમાં પૂરની સ્થિતિ. પ્રથમ વરસાદે જ ગાગડિયા નદીમાં નવા નીર આવી ગયા છે. હરસુરપુરના ગામ નજીક જ ગાગડિયા નદી પરનો ડેમ છલકાઈ ગયો છે. સૌરાષ્ટ્રના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ નદીઓમાં પૂર આવી ગયા છે. કેટલીક નદીઓ બે કાંઠે પણ થઈ ગઈ છે. અમરેલીના બાબરા શહેરમાં બપોર બાદ વરસાદની દમદાર બેટિંગ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ પડતા અમરાપરા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી. ધોધમાર વરસાદને કારણે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત અનુભવાય છે. અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ તેવી માટે થઈ ગઈ છે, કારણ કે એક સાથે એટલો વરસાદ થઈ રહ્યો છે કે પાણીનો નિકાલ થઈ નથી શકતો અને તે દરમિયાન અનેક વિસ્તારોની અંદર જળજમાવ થઈ જાય છે. તરફ બોટાદની વાત કરીએ, ગઢડા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી. ઢસા રોડ, બોટાદનો ઝાંપો, ત્યારબાદ ઉગામેડી રોડ વિસ્તારમાં વરસાદ થયો છે. દિવસભરની ગરમી બાદ સાંજ પડતા પડતા વરસાદ જોવા મળ્યો. ઠંડક પ્રસરી ગઈ. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ આનંદ પ્રસરી ગયો છે, કારણ કે ચોમાસું આવી ગયાની જાણ ખેડૂતોને થઈ, પરંતુ વરસાદ તેવો નહોતો આવી રહ્યો જે હવે જોવા મળી રહ્યો છે. બોટાદના દ્રશ્યો, ગઢડા શહેરમાં મેઘરાજાની એન્ટ્રીના કારણે અનેક વિસ્તારોમાં જળજમાવ જોવા મળ્યો. ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતો ખુશખુશાલ હતા. સૌથી વધારે મહત્વની વાત, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે પવન સાથે પણ વરસાદ થઈ રહ્યો છે. તો ભાવનગર જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. પાંચ ટોબરા, માનવિલાસ, મોટી વાવડી, સુખપરમાં વરસાદ. સુરનગર, ચોમલ, માનગઢ, વેળાવદર, વિરડીમાં પણ વરસાદ. મોરબા, નવાગામ, લુવારા, ખોડવદરી, રતનવાવમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો પરવડી સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં નવા નીર આવી ગયા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ જોવા મળી રહ્યું છે. રાજ્યના છેવાડે આવેલા વલસાડના ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. દિવસભર વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારાના માહોલમાં સાંજના સમયે અચાનક જ વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં ઉમરગામના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. અચાનક આવેલા વરસાદને કારણે નોકરી ધંધા પરથી ઘરે જતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા. તો બજારોમાં પણ, પાથરના વાળાઓમાં પણ વરસાદી બચવા દોડધામ મચી ગઈ હતી. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત, તમામ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. ચોમાસાએ કરી જમાવટ. ગોંડલથી લઈને ગીર સોમનાથ સુધી વરસાદની સટાસટી. ગોંડલમાં સતત ચોથા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગોંડલ અને ગામડાઓમાં સવારથી જ વરસાદે જમાવટ કરી. ગોંડલના દેરડી, ગુંભાજી, સુલતાનપુર, ધુડેશિયા, કમઢિયા સહિતના ગામડાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા રોડ પાણી પાણી થયા. ગ્રામ્ય વિસ્તારમાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે બફારા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવતા ખેડૂતો ખુશ થયા. તો વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર બની. કપરાડાના શેલધા નજીકથી પસાર થતી ચવેચા નદીમાં પણ નવા નીર આવ્યા હતા. પ્રથમ વરસાદમાં જ નદીના પાણી થોડા સમય સુધી કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા હતા. આ બાજુ ગીર સોમનાથ વિસ્તારમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી મારી છે. વેરાવળમાં ભારે વરસાદના કારણે લોકોને બફારાથી છુટકારો મળ્યો છે. આ બાજુ ધોરાજીમાં પણ મેહુલિયાએ ધબધબાટી બોલાવી. ધોરાજીમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ તૂટી પડતા ધરતીપુત્રો ખુશખુશ થઈ ગયા. 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતા જૈનો લાલ ગુમ. પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવા સરકારનો આદેશ. પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
શહેરમાં જૈન સમાજ લાલઘુમ થઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતા સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજ એકત્ર થયો. સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સમસ્ત જૈન સમાજના ગુરુ ભગવંતો દ્વારા ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરાયો. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને મુનિઓએ મોરચો કાઢીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. મૂર્તિ ખંડિત કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી અને તીર્થ સ્થળની સલામતી અને સુરક્ષા જાળવવાની માંગ કરાઈ હતી. જૈન સમુદાયને સંબોધતા જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. જૈન સમાજના અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું હતું. સુરત, વડોદરા, પંચમહાલ સહિત ઠેર ઠેર આવેદનપત્રો પણ અપાયા છે. સમગ્ર મામલે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પહોંચ્યા. પાવાગઢમાં પણ વિરોધ વધતા જિલ્લા પોલીસ વડા પણ પાવાગઢ ખાતે દોડી આવ્યા હતા. જૈન સમાજના અગ્રણીઓની રજૂઆત અંગે યોગ્ય કામગીરી માટે ખાતરી આપવામાં આવી. પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓનો દાવો છે કે મૂર્તિઓ કોઈ પૂજામાં ન હતી. વર્ષોથી પગથિયા પર મૂર્તિઓ હતી, તોડફોડ નથી કરાઈ, મૂર્તિ કાઢતા સમયે ખંડિત થઈ હોવાનો દાવો કર્યો. તો વડોદરા જૈન સમાજે જૈન મુનિની આગેવાનીમાં કલેક્ટરના ઘરે જઈ આવેદનપત્ર આપ્યું. સમગ્ર મામલે જૈન સમાજે કલેક્ટરના ઘર બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા. જો કોઈ પગલાં નહીં લેવાય તો વડોદરાથી પાવાગઢ પગપાળા રેલી કાઢવાની ચીમકી સાથે જૈન સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાવાગઢમાં બનેલી ઘટનાની અસર હવે અમદાવાદમાં પડી. ઘટનાને પગલે જૈન સમાજમાં નારાજગી વ્યાપી. ધારાસભ્ય કાર્યાલય બહાર જૈન સમાજના લોકોના સૂત્રોચ્ચાર જોવા મળ્યા. જૈન સમાજનો વિરોધ વધતા સરકાર એક્શનમાં આવી અને મૂર્તિઓને ફરી સ્થાપિત કરવાનો આદેશ અપાયો. હર્ષ સંઘવીએ કહ્યું કે મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા સરકારે સૂચના આપી છે, જે બાદ જૈન સમાજ, વહીવટીતંત્ર અને મંદિરના ટ્રસ્ટીઓની બેઠક મળી. બેઠકમાં જૈન સમાજની માંગણી સ્વીકારતા હાલ પૂરતું સમાધાન થયું. પ્રતિમા જેમ હતી તેમ ફરી સ્થાપિત કરવાની માંગણી સ્વીકારવામાં આવી. મંદિર ટ્રસ્ટ દ્વારા માંગણી સ્વીકારતા સમાધાન થયું હતું. બુક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે. 28 થી વધુ જિલ્લાઓમાં આવશે ધોધમાર વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે. અન્ય વિસ્તારોના લોકો હજુ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. હજુ ચોમાસું જોઈએ એવું રંગ પકડી નથી રહ્યું. ત્યારે ધરતીપુત્રોએ હવે વરસાદની બહુ દિવસ રાહ જોવી નહીં પડે, કેમ કે આગામી 7 દિવસમાં ચોમાસું આખા ગુજરાતને ધમરોળી નાખશે. 24 જૂન સુધી ગુજરાતમાં મેઘરાજા સટાસટી બોલાવશે. ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ વરસાદનું જોર રહેશે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 20 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. હાલ નવસારી સુધી ચોમાસું સીમિત છે. 20 જૂન આસપાસ બરોડા, સુરત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે. 20 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં ખાબકી શકે છે 16 ઇંચ જેટલો વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ભૂક્કા કાઢી શકે છે વરસાદ. 15 દિવસમાં બગડાટી બોલાવી શકે છે વરસાદ. વચ્ચે દ્વારકાનો દરિયો બન્યો તોફાની, લોકોએ કર્યું જીવલેણ સ્નાન. ઉછળતા મોજાના દ્રશ્યો છે દ્વારકાના દરિયાના. દ્વારકામાં ભારે વરસાદ અને આંધી વંટોળની અસર દરિયામાં પણ જોવા મળી રહી છે. દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. દ્વારકાના દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો જોખમી બની ગયો છે. તેમ છતાં ભારે બફારાથી છુટકારો મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયે નાહવા પહોંચી ગયા હતા. દરિયામાં યાત્રિકો જોખમી સ્નાન કરતા નજરે પડ્યા. એટલું જ નહીં, દરિયામાં અંદર પહોંચી કેટલાક લોકો જીવલેણ સેલ્ફી લેતા હતા. જાહેર ચેતવણીના બોર્ડને પણ અવગણી યાત્રિકો જોખમી કિનારે સેલ્ફી અને સ્નાનના મશગુલ જોવા મળ્યા. ત્યારે સવાલ એ છે કે તંત્ર કેમ આ રીતે લોકોને દરિયા કિનારે જ જવા દે છે? કોઈ દુર્ઘટના સર્જાય તો આખરે જવાબદાર કોણ રહેશે? સારા સમાચાર છે, અમરેલી પંથકમાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ હજી પણ યથાવત રહેશે તેવી પરિસ્થિતિ. સૌરાષ્ટ્રમાં જામી ગયું છે ચોમાસું. એમાં પણ અમરેલી અને ભાવનગર પંથકમાં વરસાદ સટાસટી બોલાવા લાગ્યો છે. ત્યારે અમરેલીના લાઠી શહેર અને ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો. સતત ચોથા દિવસે સુસવાટા મારતા પવન સાથે તોફાની વરસાદ પડ્યો. બપોર બાદ અચાનક વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. કડાકા ભડાકા સાથે વરસાદના આ દ્રશ્યો છે સાવરકુંડલા, લાઠી અને તેલિયાના. અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલા બાદ લાઠી, લેલિયામાં વરસાદ ખાબકતા ગામડાઓમાં રોડ પર પાણી વહેતા થઈ ગયા. આ બાજુ ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ મંડાણ કર્યા. પાલીથાણા પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી. ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજડિયા, ખીજડડિયા, મોખડકા, માલપરા, ભારાતિંબા, મઢડા સહિતના પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. રાજકોટ પંથકમાં પણ સતત ચોથા દિવસે વરસાદે બેટિંગ કરી. ન્યારા સહિતના ગામોમાં વરસાદ જામ્યો. રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. તો ડાંગમાં પણ વરસાદે જમાવટ કરી. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં દેર ધનાધન વરસાદ પડ્યો. વરસાદને કારણે ખેતરોમાં વાવેલ પાકને નવજીવન મળ્યું. વરસાદી માહોલમાં ડાંગનું આહલાદક વાતાવરણ જોવા મળ્યું. તો રાજપીપળામાં મેઘરાજા મહેરબાન થયા. વરસાદી માહોલથી ખેતરો તરબોળ બન્યા. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વાવણી માટે રાહ જોતા ખેડૂતોને આશા બંધાઈ.